તમારું સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણમાં સ્વાગત છે. આજે આપણે ચોથો ટોપિક ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ શીખવાના છીએ. એની પહેલાં આપણે જે ટોપિક શીખી ગયા તે સિમ્પલ પાસ્ટ ટેન્સ હતો, સાદો ભૂતકાળ. તો હવે આગળ વધીએ. ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. કેતન પ્લેઝ ટેનિસ, તો આ વાક્ય સાદો વર્તમાન કાળનું છે કારણ કે પ્લેઝ છે. કેતન પ્લેડ ટેનિસ યસ્ટરડે, તો કેતન ગઈકાલે ટેનિસ રમ્યો, તો સાદો ભૂતકાળ છે. કેતન ઇઝ પ્લેઇંગ ટેનિસ નાવ, તો અત્યારે કેતન ટેનિસ રમી રહ્યો છે, એ ચાલુ વર્તમાન કાળ છે. કેતન વિલ પ્લે ટેનિસ ટુમોરો, આવતીકાલે કેતન ટેનિસ રમશે, એ સાદો ભવિષ્યકાળ છે. તો સાદો ભવિષ્યકાળમાં રમશે, જશે, આવશે, ગાશે, દોડશે, ફાવશે, બરાબર. આ બધા શબ્દો એ સાદો ભવિષ્યકાળ દર્શાવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ, હું તમને અંગ્રેજી શીખવીશ, તો એ સાદો ભવિષ્યકાળ છે. સ્નેહા વિલ ગો ટુ દિલ્હી ટુમોરો, તો સ્નેહા આવતીકાલે દિલ્હી જશે. મિસ્ટર પટેલ વિલ મીટ મી ઇન ધ ઇવનિંગ, શ્રી પટેલ મને સાંજે મળશે. મૃણાલિની વિલ ડાન્સ નેક્સ્ટ મંથ, તો મૃણાલિની આવતે મહિને નૃત્ય કરશે. તો આ વાક્યોની વાક્યરચના તમે ધ્યાનથી જોશો તો પહેલાં સબ્જેક્ટ આવે છે, જેવી રીતે મિસ્ટર પટેલ છે, સ્નેહા છે, મૃણાલિની છે, તો એ બધા સબ્જેક્ટ અથવા કર્તા કહેવાય. એના પછી વિલ દરેકની સાથે મુકાયું છે, વત્તા વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ. તમે જોશો તો ક્રિયાપદનું મૂળ રૂપ જ ત્યાં મુકાયેલું છે. એક ઉદાહરણ જોઈએ, શૈલી વિલ ટેલ અસ અ સ્ટોરી, તો શૈલી વત્તા વિલ વત્તા ટેલ અસ અ સ્ટોરી, એનાથી વાક્ય બનશે, શૈલી વિલ ટેલ અસ અ સ્ટોરી, શૈલી આપણને વાર્તા કહેશે. તો આ વાક્યરચના તમે મોઢે રાખશો તો તમને ભવિષ્યકાળના વાક્યો બનાવતા આવડી જશે. પછી વિલ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ, તો વિલથી પ્રશ્નો અને જવાબો. પહેલું જોઈએ, અલી વિલ બ્રિંગ ફાઇવ બલૂન્સ, આ વિધાન વાક્ય છે કે અલી એ પાંચ ફુગ્ગા લાવશે. તો પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો વિલને આગળ લાવો અને અલીને પાછળ લઈ જાઓ. વિલ અલી બ્રિંગ ફાઇવ બલૂન્સ, તો શું અલી પાંચ ફુગ્ગા લાવશે? તો અહીંયા જો, અલી વિલ બ્રિંગ ફાઇવ બલૂન્સ હકાર વાક્ય છે. અલી વિલ નોટ બ્રિંગ ફાઇવ બલૂન્સ એ નકાર વાક્ય છે, અલી એ પાંચ ફુગ્ગા લાવશે નહીં, એવો એનો અર્થ થાય. આવો પ્રશ્નના હકાર અને નકારમાં ટૂંકા ઉત્તરો નીચે મુજબ આપો. તો પહેલું છે, રચના વિલ કીપ માય બેગ, તો રચના એ મારો થેલો રાખશે. રેહાના કીપ માય બેગ, તો શું રેહાના મારો થેલો રાખશે? યસ શી વિલ, હા તે રાખશે. નો શી વિલ, ના તે નહીં રાખે. પછી બીજું વાક્ય છે, ધે વિલ પ્લે ચેસ, તો વિધાન વાક્ય છે, તેઓ ચેસ રમશે. વિલ ધે પ્લે ચેસ, તો શું તેઓ ચેસ રમશે? એનો જવાબ આવશે યસ ધે વિલ, અને નકારમાં જવાબ આવશે નો ધે વિલ નોટ. તો હવે આગળ સાદા ભવિષ્યકાળના પ્રશ્નો અને ઉત્તરો જોઈએ. હુ વિલ સિંગ અ સોંગ, ગીત કોણ ગાશે? તો આશા એન્ડ લતા વિલ સિંગ અ સોંગ, આશા અને લતા ગીત ગાશે. વોટ વિલ અનિતા ઈટ, તો વોટથી પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે કર્મ શોધવાનું છે. તો અનિતા વિલ ઈટ મેંગોઝ, મેંગોઝ કર્મ છે, તો અનિતા કેરીઓ ખાશે. વેર વિલ વિનિત સીટ, તો વેરથી પ્રશ્ન પૂછાયો છે, જગ્યા પૂછે છે, તો સ્થળ પૂછે છે. વિનિત વિલ સીટ ઓન ધ સ્ટેજ, વિનિત એ સ્ટેજ અથવા મંચ ઉપર બેસશે. ચોથું વાક્ય છે, વેન વિલ વી ગો ફોર અ મૂવી, આપણે ક્યારે ફિલ્મ જોવા જઈશું?
તો વી વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે, આપણે રવિવારે ફિલ્મ જોવા જઈશું. હવે આપણે એક્સરસાઇઝ આવ્યા. એક્સરસાઇઝમાં કીધું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદો ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે ધ પ્યુપિલ્સ, ખાલી જગ્યા ઇન ધ એસેમ્બલી હોલ. તો સીટ ક્રિયાપદ આપેલું છે, તો ધ પ્યુપિલ્સ વિલ સીટ ઇન ધ એસેમ્બલી હોલ. તો વિદ્યાર્થીઓ એ પ્રાર્થના ખંડમાં બેસશે. ધોઝ વિમેન વિલ ગો ટુ અ ફ્રૂટ શોપ ઇન ધ ઇવનિંગ. સોરી, ધોઝ વુમન ખાલી જગ્યા ટુ અ ફ્રૂટ શોપ ઇન ધ ઇવનિંગ. તો ગો ક્રિયાપદ આપેલું છે તો આપણે વિલની સાથે ગો મૂકીશું. ધોઝ વિમેન વિલ ગો ટુ અ ફ્રૂટ શોપ ઇન ધ ઇવનિંગ. તો પેલી સ્ત્રીઓ એક ફળની દુકાને સાંજે જશે. માય ફાધર ખાલી જગ્યા હિઝ ઓફિસ એટ 6 PM. તો રીચ લખેલું છે ક્રિયાપદમાં, તો આપણે રીચ ક્રિયાપદનો ઉપયોગ કરીએ. માય ફાધર વિલ રીચ હિઝ ઓફિસ એટ 6 PM. મારા પિતા 6 વાગે તેમની ઓફિસે પહોંચશે. ધ ફાર્મર્સ ખાલી જગ્યા અંડર ધ નીમ ટ્રી. તો સ્લીપ ક્રિયાપદ આપેલું છે, તો ફાર્મર્સ વિલ સ્લીપ અંડર ધ નીમ ટ્રી. ખેડૂતો એ લીમડાના ઝાડ નીચે ઊંઘશે. પાંચમું છે ધ મેજિશિયન ખાલી જગ્યા હિસ્ટ્રી ઇન ધ ટાઉન હોલ. તો શો ક્રિયાપદ આપેલું છે, તો ધ મેજિશિયન વિલ શો હિઝ ટ્રિક્સ ઇન ધ ટાઉન હોલ. તો જાદુગર એ પોતાના કર્તવ્યો ટાઉન હોલમાં બતાવશે. છઠ્ઠું છે અમોલ એન્ડ અમર ખાલી જગ્યા ઓન ધ સીશોર. તો રન બતાવ્યું છે, અમોલ એન્ડ અમર વિલ રન ઓન ધ સીશોર. તો અમોલ અને અમર એ દરિયા કિનારે દોડશે. તો સાતમું વાક્ય છે ધ બોયઝ ખાલી જગ્યા ફૂટબોલ ઇન ધ પાર્ક. તો પ્લે ક્રિયાપદ આપેલું છે, ધ બોયઝ વિલ પ્લે ફૂટબોલ ઇન ધ પાર્ક. તો છોકરાઓ એ બગીચામાં ફૂટબોલ રમશે. આઠમું છે ધ પોલીસમેન, ધ પોલીસમેન ખાલી જગ્યા ઓન ધ રોડ. સ્ટેન્ડ ક્રિયાપદ આપેલું છે, તો ધ પોલીસમેન વિલ સ્ટેન્ડ ઓન ધ રોડ. તો પોલીસવાળો એ રોડ ઉપર ઊભો રહેશે. દીપક ખાલી જગ્યા અ લેટર નેક્સ્ટ વીક. તો રાઇટ ક્રિયાપદ આપેલું છે, તો દીપક વિલ રાઇટ અ લેટર નેક્સ્ટ વીક. તો દીપક એ આવતા અઠવાડિયે પત્ર લખશે. દસમું છે રામુ ખાલી જગ્યા ધ પ્લાન્ટ્સ ઇન ધ ઇવનિંગ. તો વોટર ક્રિયાપદ આપેલું છે, તો રામુ વિલ વોટર ધ પ્લાન્ટ્સ ઇન ધ ઇવનિંગ. તો રામુ એ સાંજે છોડોને પાણી પાસે. હવે બીજો પ્રશ્ન આપણે આવ્યા, ફોર્મ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવો. મેરી એન્ડ આલ્બર્ટ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. તો મેરી અને આલ્બર્ટ એ આવતા અઠવાડિયે ગોવા જશે. તો હુથી પ્રશ્ન બનાવવાનો છે, તો હું પહેલો આવશે. હુ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. તો આવતા અઠવાડિયે ગોવા કોણ જશે? તો મેરી એન્ડ આલ્બર્ટ. બીજું છે મોના વિલ હેવ ટી એટ 5 o'clock. તો વેનથી પ્રશ્ન પૂછવાનો છે, વેનથી પ્રશ્ન સમય માટે પૂછવાનો હોય તો વેન વિલ મોના હેવ ટી. મોના ક્યારે ચા લેશે? પછી ત્રીજું છે ધ ફાર્મર વિલ સ્લીપ અંડર અ ટ્રી. તો ખેડૂતો ધ ફાર્મર વિલ સ્લીપ અંડર અ ટ્રી. તો વેરથી પ્રશ્ન પૂછવાનો છે, વેર વિલ ધ ફાર્મર સ્લીપ. તો ખેડૂત ક્યાં ઊંઘશે? ચોથું છે મિતાલી વિલ સિંગ એન ઇંગ્લિશ સોંગ. મિતાલી એક અંગ્રેજી ગીત ગાશે. વોટથી પ્રશ્ન પૂછવાનો છે, તો વોટ વિલ મિતાલી સિંગ. મિતાલી શું ગાશે? તો ઇંગ્લિશ સોંગ. પાંચમું
દીપક વિલ મીટ ધ ટીચર ટુમોરો. તો હુંથી પ્રશ્ન પૂછવાનો છે, દીપક આવતીકાલે શિક્ષકને મળશે. તો હુંથી પ્રશ્ન પૂછીએ તો દીપકને કાઢી અને હું મૂકી દેવાનું, પછીનું વાક્ય એમને એમ જ રહેશે. હુ વિલ મીટ ધ ટીચર ટુમોરો, ટીચરને આવતીકાલે કોણ મળશે. પછી છઠ્ઠું વાક્ય છે, તારક વિલ ડ્રો અ પિક્ચર ઓફ અ સી. તારક એ દરિયાનું એક ચિત્ર દોર્યું. તો વોટથી પ્રશ્ન પૂછવાનો છે, તો અ પિક્ચર ઓફ અ સી નીકળી જશે અને પ્રશ્ન થશે વોટ વિલ તારક ડ્રો, તારક શું દોરશે. તો દરિયાનું એક દરિયાનું ચિત્ર દોરશે. ધ બોય વિલ પ્લે ફૂટબોલ ઇન ધ પાર્ક. તો વેરથી પ્રશ્ન પૂછવાનો છે, ધ બોય વિલ પ્લે ફૂટબોલ ઇન ધ પાર્ક. વેરથી પ્રશ્ન પૂછીએ તો વેર વિલ ધ બોય પ્લે ફૂટબોલ, તો બાળકો ક્યાં ફૂટબોલ રમશે. પછી આઠમું છે, કલા એન્ડ માલા વિલ ડુ ધેર હોમવર્ક ઇન ધ આફ્ટરનૂન. તો વેનથી પ્રશ્ન પૂછાશે, વેન વિલ કલા એન્ડ માલા ડુ ધેર હોમવર્ક. કલા અને માલા તેમનું ઘરકામ ક્યારે કરશે. રાજ વિલ ગો ટુ ધ ટેમ્પલ. તો વેરથી પ્રશ્ન પૂછવાનો છે, વેર વિલ રાજ ગો, રાજ ક્યાં જશે. કિરણ વિલ ગો ટુ પાટણ નેક્સ્ટ વીક. કિરણ આવતા અઠવાડિયે પાટણ જશે. તો વેનથી પ્રશ્ન પૂછવાનો છે, તો વેન સમય બતાવતો પ્રશ્ન છે તો વેન વિલ કિરણ ગો ટુ પાટણ. કિરણ ક્યારે પાટણ જશે. તો અહીંયા આપણે આપણું આજનું લેક્ચર પૂરું કરીએ છીએ. નમસ્કાર, અસ્તુ.